માયલાને જાગૃત કરી દઈએ કોઈને ઊંઘ આવી હોય કોઈને બીડી પીવી હોય કોઈને ચા પીવી હોય કોઈને બાથરૂમ જવું હોય તો તૈયાર થઈ જાય બસ બધું પતી ગયું થોડી વાર માટે આપણે ભગવાનના શબ્દો ભગવાનની વાણી સંતોની વાણી એની વિચારણા કરીશું અને આપણા સૂતેલા આત્માને જગાડીશું ધૂન બોલીએ

ગામ તાલુકાનું સણોદા ગામ છે અને સંત શ્રી ગોવિંદરામ મહારાજની તપોભૂમિ છે બીજા અનેક મુમુક્ષુઓ પણ એમાં જોડાયા છે અને આ દુર્લભ એવો મનખા દેહ છે એને કેવી રીતે આપણે સફળ કરવો એ માટે વારંવાર સત્સંગ ભક્તિ સદાચાર સંતોની વાણી અને એવા સુંદર કાર્યો કરી અને કેમ આપણો સમાજ આગળ આવે અને વ્યક્તિગત આપણો આત્મા કેવી રીતે નવા નવા સદગુણો પ્રગટ કરે અને પ્રભુનો વાલો સંયોગ થોડા વિપરીત છે આપણું પુણ્ય ઓછું છે એટલે તેમના સગા ભાઈ એમનો ત્રણ ચાર કલાક પહેલા દેહ વિલય થયો અને તેથી લૌકિકમાં તેમને જવાનું થયું છે શરીર ત્યાં છે પણ એમનો આત્મા એમના ભાવ આપણા બધાની સાથે જ છે અને કદાચ આપણે સ્વાધ્યાય પૂરો થાય ત્યાં સુધીમાં આવી જાય તો આપણું સૌભાગ્ય આજે આપણે વિચારણા કરવી છે હમણાં જે પદ બોલ્યા એ પદનો અર્થ શું છે અને આપણા રોજબરોજના જીવનમાં એને કેવી રીતે વણી લેવો સંતોની વાણી સાંભળવા માટે નથી પણ સંતોની વાણી આપણા જીવનમાં ઉતારવા માટે આપણા જીવનમાં ઉતારવા માટે रतिक तन में संचरे सब तन कंचन हो रतिक तन में संचरे सब तन कंचन हो भगवान नी वाणी सदगुरु नी वाणी संतो नी वाणी जो आपना जीवन में उतरी जाए अंदर में एक में थी जाए तो आपनो मन खा दे સફળ થઈ જાય અંતરની શાંતિ ને નું વેદન થાય મોમે રોમ તો મે રોમ જ્યાં દેખું તો રોમી મોમે રોમ તો મે રોમ જ્યાં દેખું રોમી રોમ એવી સ્થિતિ થઈ જાય પણ અઘરું કામ છે મીરાએ કર્યું નરસિંહ કર્યું રમણ મહર્ષિએ કર્યું રાજચંદ્રજી મહારાજે કર્યું અને પૂર્વના મોટા આચાર્યોને તો કર્યું જ એમની વાત તો અલૌકિક છે અને જમાનો પણ જુદો હતો એ વખતે તો આ લાઇટો બાઈટો કઈ હતી આવું કઈ બોલવાનું સાધન પણ હતું મોટી ઉંમરના છે એમને તો ગાંધીજીને જોયા હશે કે આમાં તો બે પાંચ જ હશે સાદું જીવન ઉચ્ચ વિચાર સાદું જીવન અને ઉચ્ચ વિચાર એનાથી આગળ જઈને આપણે શું કરવાનું એ વિશે હમણાં બેનશ્રી આપણને બહેનોએ આપણે પાછ સંભળાવ્યું એની થોડી ટુકડી ટૂંકી વિચારણા કરીએ મોટા ભાગનું તો ભાગ ટકા સમજાય એવી રીતે બોલશું કોઈક વસ્તુ ના સમજાય તો નોંધી લેવી તો છેલ્લે આપણે એનો વિચાર કરીશું બહુ પુણ્ય કેળા પુજ થી શુભદેહ માનવ નો એસો જન્મ વારંવાર નહીં અહીં તો જન્મ વારંવાર ના જાનું કચુ પુણ્ય પ્રગટે માનુષા આવતા કીડીઓ કેટલી છે ખુદ્દા કેટલા છે બેક્ટેરિયા કેટલા છે અબજો અબજો અને મનુષ્ય તો થોડા જ છે અને આપણા જેવા મનુષ્ય દેહ તો મળ્યો પણ મહિલાને તો હજુ મનુષ્ય બનાવ્યો એટલે ઉમાશંકર કવિ કહે છે હું માણસ માનવી થાઉં તો બીજાનું દુઃખ જોઈને આપણું હૃદય પીગળે નહીં સંતો અને સત્પુરુષોને જોઈને આપણને એમના ગુણો આપણા જીવનમાં ઉતારવાનું મન થાય નહીં આપણા જીવનમાં કોઈ મોટું વ્યસન હોય જ નહીં આપણા જીવનમાં કોઈ મોટું વ્યસન હોય જ નહીં અને દરેકની સાથે પ્રેમમય વ્યવહાર હમણાં શ્રી કહ્યું શરૂઆતમાં જ કહે છે આપણા નરસિંહ મહેતા લોક લોકમાં સહુને વંદે નિંદન કરે કે વાચ કાજ મન નિશ્ચળ રાખે વાચ કાજ મન નિશ્ચળ રાખે ધન્ય ધન્ય જનની તેની રે વૈષ્ણવ જન તો તેને રે કહિયે જે પીડ પરાય ને જાણ રે વૈષ્ણવજન તો તેને રે કગિયે સદ ગુરુનાત શબ્દ વિચાર या ने विकार हरीर सीजी हरी रस पी जी दुर्लभ काली काल है साचा संत साचा सदगुरु દુર્લભ છે છતાં પણ ભારત ભૂમિ છે એટલે કો કોક જગ્યાએ કોક કોક સંત એવા મળે આમ તો સંતો ઘણા છે પણ અહીં આપણે એ સામાન્ય સંતની વાત નથી ચાલતી જેનું હૃદય ભગવાન ની વાણી થી ને ભગવાનના દર્શન થી ભેદાઈ ગયું અને જેનું વર્ણન કરવાની આપણી શક્તિ संत बने परमान थीन शीतल वा को नैन ये तपत बुझावत और के और दे दे अपनो रंग ये तपत बुझावत और के और दे दे अपनो रंग बीजा ने आप समान बनावे અને જે રાજી થાય છે અને જેને ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવા જીનકો કચ્છ ન ચાહીએ વો સાહનકાર કચ્છ એટલે આ દુનિયાની વાતો હો એમને પણ બે એક બે વાર રોટલી કે એવું કઈ તો જોઈએ બે કપડા જોઈએ ચાદર બાદર હોય એના પર સુઈ જાય स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं एवा सदगुरु नाते शब्द विचारता टे मोह माया ने विकार हरे रस पीजे आपने संत ने मलिए અને સંતને ઓળખીએ અને એમની વાણીનો વિચાર કરીએ તો શું થાય મો દુનિયાની વાત દુનિયાની સારી વસ્તુ કોઈ પણ ગમ જોઈએ તો આ મને મળી જાય તો આ મને મળી જાય તો આ મને મળી જાય તો મો માયા જે નથી તે સાચું લાગે છે અને જે છે સાચું આ બધું દેખાય છે એ નાટક છે નાટકમાં કોઈ મગન્યું હોય મગન્યુ અને રામ બને તો જયારે સ્ટેજ પર આવે તો બધા કે ઓ રામ ભગવાન કે જય રામ ભગવાન કહેજે પણ મનમાં શું વિચારે છે અરે હું તો મગન ગયો છું બીડી એ મગન કી રામ છે એ તો એનો વેશ ભજવે છે એ કઈ રામ નથી એમ જે આ બધું આપણને એમ લાગે છે કે મારા દીકરા મારા બંગલા ને મારી મોટરોના મારા શિષ્યોને મારો આશ્રમ રામ નામ શું રે લાગી સકળ તીર્થ તેના તનમાં રામ નામ શું તાળી વિકાર વિકાર ક્યાં છે દ્રષ્ટિમાં છે આ ચામડાની આંખો આપણે અપનાવી છે એટલે વિકાર થાય છે અંદરમાં પણ એ પ્રમાણે અજ્ઞાન છે પણ દુનિયાની કોઈ પણ વૈષ્ણવ વણેલો ભીન્ન કપટ રહિત છે કામ ક્રોધ ની રે ભણેનર સયો તેન દર્શન કરતા ભણેનર સયો તેન દર્શન કરતા કૂળ એકો તેર તાર્યા રે વૈષ્ણવજન તો તૈને કહી મુદલા મુજ તમ સાંભળી પાછો આજે વિચારી જો આજે કાળે વિચાર જો વાતો મોડું થઈ જશે તમર ઘેર જતા ભારત ભૂમિ આ એક જ ભૂમિ છે આખી દુનિયામાં બધું વિલાસ જાઓ ને અમેરિકા જાઓ ને જર્મની જાઓ ને જાપાન જાઓ ને ચીન જાઓ ને ગમે ત્યાં જાઓ બધે માયાની પૂજા છે અને અહીંયા માયાપતિ ની પૂજા છે દુનિયામાં બધે માયાની પૂજા છે અને અહીંયા માયાપતિ એટલે ભગવાન રામથી મોટો છે કોઈ મહાવીરથી કૃષ્ણથી મોટો છે કોઈ લાગે આપણને ટેમ્પરરી હજારો હજારો વર્ષ થઈ ગયા તો પણ આપણે એમને યાદ કરીએ આપણે જોયા નથી એમને પણ એમનું જીવન એમના સત્કાર્યો એમનું જ્ઞાન એમની સમાધિ એમનો ત્યાગ એમનો પરોપકાર આ બધું જોઈને જાણીને અનુભવીને આપણે આ જથે પ્રભુ આ દે દાસ દાસ હું દાસ છું આપ પ્રભો નો દેન દાસ દાસ હું દાસ છું આપ પ્રભો નો દેન આગળ કે બીજું શું થાય ਬਾਣੀ ਭਸਮ ਕਰੇ ਬੀਜੀ ਵਾਸਨਾ ਪੂਰੇ ਪ੍ਰਗਟੇ ਪ੍ਰੇਮ ਅਪਾਰ ਹਰੇ ਰਸ ਪੀਜੀ ਸੁਧਾ ਆਪਣੇ ਸਾਚਾ ਸੰਤ ਨੇ ਮਿਲੀਏ ਇਹਨੀ ਬਾਣੀ ਸਾਂਭੜੀਏ ਅਨੇ ਹਮਣਾ ਬੈਨੇ ਕਿਦੂ ਇਹ ਵੀ ਰਿਤੇ ਆਈ ਥੀ સાંભળીને અહીંથી નીકળી જાય તો કામ ની નહીં અહીંથી સાંભળીએ રોમે રોમે વ્યાપે કઈ પણ જિંદગી બદલાઈ જાય વાલીઓ લૂંટારો તે વાલ્મીકી ઋષિ થઈ ગયો વાલીઓ લૂંટારો રોજ બે ચાર જણ ને મારે બધાની વસ્તુઓ લઈ લે ए वालियों लुटारो सत्संग ना प्रभाव दे ये वाल्मीकि ऋषि थी आपड़े आप जो सत्संग करिए करवो जो ये, वर्ष में ओछा में ओछो एक एक बार पांच सात दिवस नो सत्संग करवो जो ये। शुरुआत ये रीते थे तो बारे मास ने बतरीसे दिवस સત્સંગે સૌથી ઉત્તમ સાધન છે સંત પરમહિત જગત માયે સંત પરમહિત કારે પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મેટાવત ભારે જગત માહે જગત માહે પર ભગવાન ની મિનિયચર કોપી છે આટલો નાનો ફોટો હોય એનો પછી મોટો કરાવો છો ને ભગવાન મોટી કોપી છે ને એની નાની કોપી એટલે સંત સંત બને પરમારથી ને શીતલવા ને તપત ઔર કે દે દે અપનો રંગ તપત બુજાવત ઔર કે રંગ એમ કે છે કાળી ભસ્મ કરે બીજી વાસના ઉરે પ્રગટે પ્રેમ અપા આગળ એની એ વાત આગળ કહેવાના છે એવો યજર મીર સજે પીવે તેના ને बादलाय हरे रस पीजे पारस में और संत में बड़ो अंतरो जा वो लोहा कंचन करे वो करे आप समान साचा संत मे आ जीव जो जागे

પણ એ બધું તે સત્સંગનું મુખ્ય ફળ નથી સત્સંગનું ફળ તો અંદરમાં માયલો જાગે અને સમાધિનો રસ ચાખે માયલો જાગે અને સમાધિનો રસ નરસિંહ મહેતા એવું પદ લખી ગયું પેલો પિયારો મારા સદગુરુ એ પાયો એમ કરી છે મળ્યા રે મહેતા નરસિંહ સ્વામી દાસી પરમ સુખ પામી હરી નો રસ પૂરણ પાયો एम नो रस जो पीए तो पी अमर दी जाए कहे आगे कहो अजर अमीरस जो पीवेना वे राड पड़े जूत छुपे नहीं चंद्र छुपे नहीं बादल छाय चंचल नारी को नैन छुपे नहीं जोगी छुपे नहीं भबुत लगा

અને બે ચાર વરસ થાય પછી તમે ફોન કરો અલી નીલુ આ અહીંયા તારું કામ છે તો જલ્દી જલ્દી આવી જાને ને કે બાપુજી આવું તો ખરું પણ હમણાં અહીંયા આગળ છોકરાની પરીક્ષા છે અને અહીંયા આગળ લગ્ન લેવાના છે તો હમણાં કેવી રીતે આવું એમ કરો હું પંદર દાડા પછી આવું આ બધું પતાય કે નહીં બાપા આવતી નથી કેમ એનું જીવન બદલાય એનું જીવન એનું મારાપણું એના સાસરિયા જતું રહ્યું એમ સંત કો જેને આ દુનિયા નાટક લાગે આ દુનિયા એટલે નાટક જગતની દ્રષ્ટિ અને જ્ઞાની દ્રષ્ટિ વચ્ચે પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત દુનિયાના લોકો જેના માટે જવા નાખે છે અને છતાં મળતું નથી એ સંત અને મોટા જ્ઞાની પુરુષના ચરણો પડે છે પણ કહે છે જાઓ લેજકો ચાહીએ ઉસકો દે દો હમકો પ્રભુ કા નામ और हमारे गुरु की सेवा प्रभु का नाम और हमारे गुरु की सेवा इसके फलस्वरूप हमको रोज शू मिल संत ने शू मिलु खर चिन्ह को चोरन लूटे

અને તારા સોનાના હાથ અને બધું તારી પાસે નદી ઘણો પુરુષાર્થ જોઈએ લગની લાગે દસ વર્ષે શબરીએ

ઘેર કોઈ કંઈ છે નહીં તો રામ તો આવતા હશે રામ તો મોટા રાજા મહારાજાને ઘેર જાય તારે ઘેર ના આવે પણ આની અંદરનો પ્રેમ તો એની ભક્તિ સાચી હતી રામને આવ્યા વિના છુટકો અને રામ એને ઘેર આવ્યા કેમ આવે સબસે ઊંચી પ્રેમ સગાઈ સબસે ઊંચી

ભલે ભૂલો પોતે પણ માં એના સુતા અને તને સુકામાં સુબડાવ્યો એવા મા બાપ એટલે ભારતમાં માતૃદેવો ભવૃદેવો ભવ આચાર્ય ભૂમિ જુદી છે વિદેશમાં તમે જાઓ કોઈ મિત્ર ને ત્યાં જાઓ તો આખો દિવસ તમારી સાથે રહે ને પછી શું કે મેં હોટલનું બુકિંગ કરાવ્યું છે જાઓ હોટલમાં રહેવા પૈસા હું આપી દઈશ મારા ઘરમાં નહીં રહેવાનું ઓ જ્યાં પ્રેમ નથી ત્યાં આગળ ભૂત્યો મહેલ છે જ્યાં પ્રેમ ના હોય ત્યાં ભૂત્યો મહેલ છે બધું હોય શું કામનું વિચારો મને સૌની સાથે પ્રેમથી બને સૌની સાથે પ્રેમથી બને અઘરું છે પણ એવી ટીમ પાડવી જોઈએ

બીજી વાર બે દર નાય એટલે બધું ઉતરી જાય લોકોને ખબર તો પડી જાય કે આ તો બનાવટી છે આપણી જિંદગી બનાવટી નહી જેવું હૈયે તેવું હોઠે અને જેવું હોઠે તેવું હાથે જેવું હૈયે તેવું હોઠે અને જેવું હોઠે તેવું હાથે રઘુકુલ રીતે સદા ચલી આય પ્રાણ જાય અરુ વચન જાય

સુખ મોખે કયો ના વજાય હરે રસ પે હવે આ જરાક અઘરું આવ્યું વાંધો બધા સંતોને પ્રથમ ભૂમિકામાં दुनिया ने लोको गांडा कहे कि साहेब आ तो चक्रम छे नरसी मेहता घी लेवा जाईन पछि भजन में बैठ जाए आखि रात भजन करे मीना मेलमा हती तो संतो ने बुलावे अन पछि राणा ने किदु के भाई यहां नहीं चाले तो बाय बाय टाटा मारे तो विना चाल से આ ગાંધીજી એમ વિચાર્યું ને કે આ અંગ્રેજોને કાઢી મૂકો તો બધા કે ઘોડો છે ઘોડો આવો લકડી છે અને આટલા બધા અંગ્રેજોની તોપો આટલા લશ્કરને

કામ કરે આખી જિંદગી પૂરી થઈ ગઈ અને ભારત સ્વતંત્ર થઈ ગયું પોતે કોઈ પદ સ્વીકારી લાકડી એજ ચશ્મા વિલ પાવર મનોબળ મજબૂત રાખો જે વસ્તુ દુનિયામાં સુખદુખ તો આવવાના મનમાં લાવવાના નહિ સુખ દુઃખ મનમાં ના ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથ ના છે ને જ્ઞાની કે સુખ દુઃખ રહી તન કોઈ જ્ઞાની વે ધૈય અજ્ઞાની બોય દે રો જનક રાજાની દીકરી અને વનમાં એકલી અને લવકુશનો નો જન્મ થવાનો હતો પણ શાંતિ પરમાત્માનું સ્મરણ સર્વનું કલ્યાણ થા અને પોતાનો ત્યાગ કરી દેનાર રામનું પણ કલ્યાણ થા આપણે હોઈએ તો કોર્ટમાં કેસ કરી દઈએ તરત આપણે હોઈએ તો કોર્ટમાં કેસ કરી દઈએ મહાસતી સીતા હજારો હજારો વર્ષ પછી બધા એમને યાદ કરે છે એ બધી બધી સતીઓ થઈને સોળ સતીના નામ બધા છે ને ભાઈ દમયંતી અને દ્રૌપદી ને સીતા ને ગાંધારી ને બધા ઘણા બધા ਜੇਨ ਸੰਭਾਵ ਨਹਿ ਰੇਸ਼ ਦੇਦਨ 타यो आत्म द्रष्टी उघाड़ हरे रास पीजेय शुद्रवी जन्म मरण नु कारण एमु अज्ञा એવા રાગ દ્વેષ હવે કરતા નથી જેનું અજ્ઞાન જાય જેના રાગ દ્વેષ જાય તો એને આ ચામડાનું શરીર મળતું નામ અનેક છે કોઈ લોકો એને વૈકુંઠ કહે છે પણ એનું ખરું નામ તો મોક્ષ પણ અહીંયા જાહેર સભામાં બહુ સમજાય નહીં સવારે પણ હૃદયમાં રામનો આનંદ બપોરે પણ હૃદયમાં રામનો આનંદ અને રાતના પણ હૃદયમાં રામનો પ્રયત્ન કરે પણ બોલી શકાતો નથી ભગવાનનું જેને સાક્ષાત્કાર થયો એ મોઢેથી બોલવાની વસ્તુ નથી પણ એનો થોડો થોડો પ્રયત્ન કરે ઊંચે ઊંચે મહેલ બનાવો બિચ બિચ રાખો બારે ઊંચે ઊંચે મહેલ બનાવો बिच बिच राखो बारे सांवरिया के दर्शन पाव सांवरिया के दर्शन पाव पहन कुटुंब मन चाकर राखो जे मन चाकर राखो जे गिरधारे लाल चाकर राखो जे अब भक्त नहीं पद्धति મોક્ષના માર્ગમાં કોઈ યોગીજનો હોય કોઈ જ્ઞાની જનો હોય કોઈ ભક્તજનો હોય અને કોઈ નિષ્કામ કર્મ યોગી હોય ચાર દીકરા છે બધા હરખા છે ના સાહેબ એક તો આઈએસ ઓફિસર તો કલેક્ટર છે અને આ બીજો જે છે ને એ તો મેટ્રિક પાસ ના થયો લો અમે તો બધાને હરખા રાખ્યા હતા અમે તો બધી સગવડે આપી હતી આપણા જીવનમાં કોઈ વ્યસન હોવું જોઈએ નહીં ભગવાન ક્યારે મળે ગાંજો હોય દારૂ હોય અને આજકાલ પેલું નવું નીકળ્યું છે મસાલા અહીંયા મૂકે બે બે ચાર છ બાર મહિનામાં હોટ કેન્સર થયું જીભનું કેન્સર થયું જડમાં નું કેન્સર થયું બધા ક્યાંય હવે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ આપણે ધાણન દાળ ખાવાની ખાવાની બહુ એવું મળે છે ધાણંદ એવી ગળી બનાવેલી પણ મળે છે પણ પેલું જેમાં ઝેર હોય એવું આપણા ઘરમાં પણ આવવું જોઈએ નહીં છોકરાને કહ્યું કે તાર જે જોઈતું એટલે પણ એ છ બાર મહિનામાં જ કેન્સર જીવન સુધરે તો ધીમે ધીમે સજ્જન થવાય સજ્જનતા વધે અને પછી સત્સંગનો યોગ થાય તો સંત બનાય અને એ સંતમાં વળી પાછું બરાબર જામે સંતત્વ ત્યારે પછી

તેને સંભવ નહી રે શરીર નો થયો આત્મદ્રષ્ટિ ઉગવા મર જીવાથયે હરિને મળે ગાળે જ્ઞાન નહીં મણે હાડ હરે રસ પીજે જનની જણતો ભક્તજન ને કાં દાતા કા શૂર ને નહીતર રહેજે વાંજણી મત ગુમાવી કરોડો માં સંત પણ પ્રગટ કરવું જ જોઈએ અને એ સિવાય ગમે તેટલી મોટરો બંગલા ને મોટર ને દીકરાને હોનુ ને ચાંદી ને હીરા ને માણેક ને મોતી ગમે તે મળે પણ અંતરમાં સંતોષ કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ કાય હરે રસ પીજે એ કૃષ્ણ એટલે કૃષ્ણ ભગવાન ને ભગવાન પરમાત્મા પછી રામ કહો કૃષ્ણ કહો બુદ્ધ કહો મહાવીર કહો ભગવાન કહો

पीजी ये कहे प्रीतम सदगुरुवता टळे एक रस थाय हरि रस पीजे न तैना जन्म टाळे जाय हरे रस पीजे સાહેબ ભગવાન દર્શન થાય તો શું થાય સાહેબ આત્મા મળે તો શું થાય દ્રષ્ટાંત છે એક મીઠાની પુતળી હતી એને વિચાર થયો કે આ સાગર કેટલો ઊંડો છેલ્લા હું જઈને જોઉં તો ખરી એટલે એને ડૂબકી મારી સાગરમાં मीठा नहीं पुतली है तू था हजू अंदर दस बार फुट गई था तो ओगली गई जेने परमात्मा मे यम नेति नेति वचन निगमा पद श्री सर्वज्ञ दीठ ज्ञान म कही शक्या नहीं पढ़ते श्री भगवान जो तेज स्वरूप ने ते शू कहे अनुभव गोचर मात्र मू जेने परमात्मा परमात्मा थी जा आनंद रूप थ પરમ જ્ઞાન રૂપ થઈ જાય દુનિયાની કોઈ વસ્તુની એને જરૂર પડે જે બે રોટલી ને એક લંગોટી જોઈતી હોય તે પોતાના ભાગ્ય પ્રમાણે મળી રહે માટે મારે તમારે સૌ કોઈએ પરમાત્માનું દર્શન પ્રાપ્ત કરવા માટે જ આ મનુષ્ય બહુ મળ્યો એવો સર્વ સંતોએ કહ્યું બસ થઈ ગયો ટાઈમ અને ધીરેજ પણ બધાની ખૂટવા મંડી સાથે બોલો રે આત્મ તારો આત્મા તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મામાં જો આ વચન ને લખો દયેલખો સર્વાત્મામાં समद्राष्टो आवचन नै हृदये सद्गुरो देव परम कृपालो देव त्रिलोकनानाथ के जय सब सन्तन के जय आनन्द ओ शान, शान, शान। सूत्र साथे बोलिए जेने आवडे छे हूँ आत्मा छु आप नो सेवक छु सौ नो मित्र छु हूँ आत्मा छु आप नो सेवक छु सौ नो मित्र छु हूँ आत्मा छु आप नो सेवक छु सौ जय प्रभु जय प्रभु